મિત્રો, શિયાળાની ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને મકર સંક્રાંતિના તહેવાર પર ચિક્કી બનાવવામાં આવે છે. તલ, મમરા, દાળિયા, શિંગદાણાની ચિક્કી ગોળ સાથે બનાવાતી હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગોળ અને શિંગદાણાની ચિક્કી શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી સામે પણ રક્ષણ આપે છે. તો ચિક્કી કેવી રીતે બને તે આપણે જોઈએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. અહીં મેં 1.5 કપ જેટલા કાચા શિંગદાણા લીધા છે અને એને પાણીમાં લઈને શેકી લઈએ. તમને બજારમાં શેકેલા શિંગદાણા પણ મળી જશે તો તે પણ લઈ શકો છો. અને આ રીતે સ્લો આંચ પર જ શેકવાના, હાઈ ફ્લેમ પર નથી શેકવાના, એ ખાસ યાદ રાખવાનું. અને તમે ઓવનમાં પણ શેકી શકો છો. આ રીતે ચેક કરી લેવાનું અને ફોતરા ઇઝીલી અલગ થઈ જાય છે એટલે દાણા પ્રોપર શેકાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરીને એને બિલકુલ ઠંડા થવા દઈએ. અને આ રીતે ઠંડા થયા બાદ ફોતરા સાફ કરી લીધા છે. હવે શિંગદાણાને થોડા અધકચરા ખાંડી લઈશું. તમે આખા ફાળચા પણ રાખી શકો છો, પરંતુ હું આ રીતે ખાંડીને બનાવું છું. આ રીતે થોડા અધકચરા કરી લીધા છે. અને તમે આનાથી ઝીણા ક્રશ કરીને પણ ચિક્કી બનાવી શકો છો. તો આમાંથી આપણે 1 કપ જેટલા દાણા વાપરીશું. હવે એક પાણીમાં 1 ટીસ્પૂન જેટલું ઘી મૂક્યું છે અને 1/2 કપ જેટલો ગોળ લઈશું. આ નરમ અને દેશી ગોળ લીધો છે. તમે ચિક્કીનો ગોળ જે આવે છે તે પણ લઈ શકો છો. અને સ્લો આંચ પર ગોળ પીગળે ત્યાં સુધી સતત હલાવતા રહીશું. ગોળ પીગળી જાય પછી પણ ગેસની આંચ સ્લો જ રાખવાની છે, એટલે કે આખો પ્રોસેસ સ્લો આંચ પર જ કરવાનો છે. હવે બબલ્સ આવવા માંડ્યા છે એમાં જુઓ. અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો. અને આવી અવનવી રેસીપીની તમને જાણ થાય એટલા માટે બેલ આઇકોન પણ ચોક્કસપણે પ્રેસ કરજો. હવે આપણે ગોળનો પાયો થયો કે નહીં એ ચેક કરીએ. તો એક વાટકીમાં પાણી લીધું છે, એમાં થોડું ગોળનું મિશ્રણ ઉમેરીશું. અને આ રીતે ગોળને હાથમાં લઈને ચેક કરીશું. જુઓ, ગોળ આ રીતે ખેંચાય છે એટલે કે ગોળનો પાયો હજી પ્રોપર નથી થયો. તો હજી સ્લો આંચ પર હલાવતા રહીશું. અને તમે કયા પ્રકારની ચિક્કી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ચપટી જેટલો 16/12 કાર્બ ઉમેર્યો છે. અને આ રીતે 16/12 કાર્બ ઉમેરવાથી ગોળનો કલર ફરીથી થોડો લાઇટ થાય છે. જુઓ, તમે જોઈ શકો છો. અને ફરીથી ગોળને હલાવતા રહીશું. ગોળ સરસ ફૂલવા માંડ્યો છે. ફરીથી આપણે ચેક કરીશું. તો ફરીથી વાટકીમાં પાણી લઈને આ રીતે થોડો ગોળ ઉમેરીશું અને ગોળને આ રીતે બહાર કાઢીને તોડીશું. તો જુઓ, સરસ ઇઝીલી ટુકડા થઈ જાય છે, એટલે કે એમાંથી ખેંચાઈને તાર નથી નીકળતો, એટલે કે ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે. તો આ 1 કપ જેટલા શિંગદાણા ઉમેર્યા, એટલે કે 1/2 કપ ગોળમાં 1 કપ શિંગદાણા લીધા છે. તો સ્લો આંચ પર ગોળ અને દાણાને સારી રીતે મિક્સ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. અને મેં કિચનનું પ્લેટફોર્મ સારી રીતે અગાઉથી સાફ કરી લીધું હતું. તો હવે થોડું ઘી લગાવીશું અને ચિક્કીનું મિશ્રણ આ પ્લેટફોર્મ પર પાથરીશું. આ રીતે ચિક્કીને હલકા હાથે થપથપાવી લેવાની અને ત્યારબાદ આપણે વેલણ વડે ચિક્કીને વણીશું. અને ખૂબ જ ગરમ હોય છે તો ખૂબ સાચવીને આ કામ કરવાનું.
આ વેલણ પર મેં સાધારણ ઘી લગાવ્યું છે અને હલકા હાથે હવે જેટલી પાતળી ચીકી વણી શકાય એટલી વણી લેવાની છે. જુઓ કેટલી સરસ પાતળી વણાઈ ગઈ છે. તો હવે આ સૂકા કોપરાની છીણ છે એ થોડી પાથરીશું અને ફરીથી હલકા હાથે થોડું વેલણથી વણી લઈશું કે જેથી કોપરું સરસ રીતે એના પર સ્ટીક થઈ જાય. અને ચીક્કી ગરમ હોય ત્યારે જ સાધારણ આ રીતે ચાકુ વડે કાપા કરી લઈશું કે જેથી સરસ રીતે એના કટકા થાય અને ચીક્કીને 10 મિનિટ સુધી બિલકુલ ઠંડી થવા દઈશું. ચીક્કી બરાબર ઠંડી થઈ ગઈ છે અને જુઓ કેટલું ઇઝીલી આવી રીતે ટુકડા થઈ જાય છે, એટલે કે આપણી ચીક્કી એકદમ પરફેક્ટ અને ક્રન્ચી થઈ છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ચીક્કી રેડી થઈ ગઈ છે. તો હવે સર્વિંગ કરીશું આપણે. હવે આમાંથી એક ચીક્કી હું તમને તોડીને બતાવું છું. તમે અવાજ સાંભળ્યો હશે એટલે કે આપણી ચીક્કી કેટલી ક્રન્ચી થઈ તે તમને ખ્યાલ આવ્યો હશે. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક અને એક કોમેન્ટ જરૂરથી આપજો. મળતા રહીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ કરીને આ તહેવાર પર પતંગ ચગાવતા નાના બાળકનું ખાસ ધ્યાન રાખજો. હેપી મકર સંક્રાંતિ. આવજો.